अच्छा बेटा, ધોરણ 11 સાયન્સ ચેપ્ટર 7 લેક્ચર નંબર 37 છે. એમાં આપણે જોવાનું છે ઉદાહરણ 7.15. સવાલ કે કહો છે, અવગણીય દ્રવ્યમાનની એક દોરીને 20 કિલોગ્રામ દળ અને 20 સેમી ત્રિજ્યાવાળા ફ્લાય વ્હીલની કોળમાં ફ્લાય વ્હીલ એટલે ફરતું કોળ પર વિટાળેલ છે. ફ્લાય વ્હીલની કોલમાં વિટાળેલું છે. ચલો, ક્યાં કીધું છે? ફ્લાય વ્હીલની કોલમાં. ફ્લાય વ્હીલ એટલે આપણે આમ તકતી જેવું આમ લઈ શકાય. જો આમ સાઈડમાંથી દોરું છું, સ્પષ્ટ દોરાણો. બરાબર નો આવ્યો બેટા. આમ લઈ શકે. નાનો દોરો તો આ વ્હીલ છે, ફ્લાય વ્હીલ. એની અક્ષ છે, એની કોર, એની વચ્ચે જે જગ્યા ગળગળી ટાઈપ. અહીંયા તમે પેલી દોરી છે ને, દોરી આ વ્હીલ છે, એ તમે આમ સાઈડમાંથી જુઓ તો આવું થાય, અને આમ સામેથી જુઓ. આ તમને 3D માં બતાવવાનો પ્રયત્ન કર્યો છે. સામેથી જુઓ ને તો કમ્પ્લીટ તમને આમ જ દેખાય, ગો પેલી ગળગળી ટાઈપ. આની અંદર દોરી છે, દોરી પછી અહીંયાથી આમ છે. બરાબર, અને આમ દોરી આમ વિટાળેલી છે. શું અહીંયા દોરી વિટાળેલી છે તો આ તમને સામેથી દેખાય. આખું 3D માં છે ને, 2D માં છે. તો આ દોરીને અહીંયાથી ખેંચો. શું કીધું? જો આ જે થયું આપણા માટે, તો આ જે ગળગળી ટાઈપ થયું ને, આપણા માટે તકતી થાય, ધ્યાન આપજો. ગળગળીને તમે કયા સ્વરૂપે લઈ શકશો? તકતી સ્વરૂપે. આ જે ગળગળી છે, અહીંયા જે કિંમતો આપણે લખી નાખીએ આપણે. ચલો, ગળગળી છે તમારી, તો ગળગળીને તકતી સ્વરૂપે લેતા બરાબર કઈ કઈ કિંમત આપેલી છે? જો 20 કિલોગ્રામ દળ અને 20 સેમી ત્રિજ્યા વાળો, આની જે ત્રિજ્યા છે, આનું દળ એમ છે, આનું દળ એમ છે, અને આની ત્રિજ્યા આર છે, કેપિટલ આર. તો દળ તમને આપ્યું છે એમ, એમ બરાબર કેટલું કીધું? 20 કિલોગ્રામ, અને ત્રિજ્યા આર બરાબર 20 સેમી. 20 સેમી નો છે 0.2 મીટર. તો અહીંયા એક વસ્તુ મેં ખાસ કીધું, ગળગળીને તમે કયા સ્વરૂપે લઈ શકશો? તકતી સ્વરૂપે. આમ ખેંચશો એટલે સ્વાભાવિક છે આમ ગોળ ફરશે. આમ ખેંચો, બળ લાગે તો આમ ગોળ ફરે. ટૂંકમાં કઈ ગતિ કરશે? ચાક ગતિ. તમે અહીંયા નીચે તરફ આમ બળ લગાડશો તો આ ચાક ગતિ કરે. આ તકતી છે, આ તકતી છે, કઈ ગતિ કરશે બેટા? ચાક ગતિ. આ કમ્પલસરી ચાક ગતિ કરે. જો અને આમ ખેંચો તો કમ્પલસરી આમ ચાક ગતિ કરે. ગળગળીને તકતી સ્વરૂપે લેતા બરાબર. તો હવે આના પરથી એમ આર ને ત્રિજ્યા આર એપી છે, તો એની આ ગળગળી તકતી સ્વરૂપે છે, તો આપણને એની જડત્વની ચાપ માત્રા મળે. હવે તકતીના જડત્વની ચાક માત્ર મેં તમને કોઠો આખો મોટો કરવાનો કીધેલો, એ કોઠો આવડો જોઈએ. ચાક માત્ર આવે આઈ ઇઝ ઇક્વલ ટુ 1/2 mR² 1/2 ના 1/2 m² આર 0.2 નો વર્ગ. 0.2 નો વર્ગ અહીંયા 0.2 × 0.2 આ બે ઉડી ગયા, 0.004 પાછું 0 આવશે, એટલે 0.4 આવશે. એટલે તમને એક વસ્તુ મળી, જડત્વની ચાક માત્ર આઈ 0.4 k
કિલોગ્રામ પર મીટર સ્ક્વેર એનું સૂત્ર. એટલે આ તમે સુઈધી જળતોની ચાકમાં. સર જળતોની ચાકમાં તો કેમ સુઈધી? કારણ કે સ્વાભાવિક વસ્તુ છે, ચાક ગતિ છે આપણે, આ ચાક ગતિ. તો ચાક ગતિમાં આ જે જળતોની ચાક માત્ર સુઈધી, તમે જળતોની ચાક માત્ર એટલું જુઓ તો એ જળતોની ચાક માત્ર દળ સ્વરૂપે કામ કરે, બરાબર. હવે તમને ઘણી બધી વસ્તુ શોધવાનું કીધું છે. અહીંયા જે કીધું છે આ નીચે તરફ લાગ્યું, આ બળ એપ છે. તો આ જે બળ એપ છે આ નીચે તરફ લાગતું બળ, આ બળ. તો બળ એફ જે છે એ તમને કહી દીધું છે 25 ન્યૂટન બળ લાગે છે. 25 ન્યૂટન એ બળ એફ 25 ન્યૂટન લાગે છે. આટલી વસ્તુ તમારી પાસે છે, વધારે નથી. આ છે એના પરથી પહેલા હશે બળ એફ છે એ 25 ન્યૂટન લાગે છે. તો નીચેની વસ્તુ શોધવાની કીધી છે. પહેલા વ્હીલની કોણીય પ્રવેગ શોધવાનું કીધું છે. પછી કીધું છે 2 મીટર દૂર ખુલશે ત્યાર સુધી ખેંચાયેલ બળ દ્વારા થયેલ કાર્ય શોધો, ગતિ ઉર્જા પણ શોધો. સ્થિર સ્થિતિમાં ગતિ શરૂ કરે છે તેમ તારો વિભાગ જવાબની સરખામણી કરવાની છે. એટલે બહુ બધું શોધવાનું છે. પહેલા તમને કીધું છે કોણીય પ્રવેગ શોધવાનું કીધું છે, ઓમેગા. તમને શોધવાનું કીધું છે કોણીય પ્રવેગ. અહીંયા ત્યાં પહેલું તમને એ શોધવાનું કીધું છે કોણીય પ્રવેગ. જે તમે સોરી કોણીય પ્રવેગ, હું ઓમેગા બોલ્યો, આલ્ફા કહેવાય. કોણીય વેગને કોણીય પ્રવેગ બોલ્યો આપણે, પ્રવેગ એટલે આલ્ફા શોધવાનું છે તમારે. સખી રીતે આલ્ફા શોધશો તમારે, આલ્ફા શોધવાનું છે. તમને બધી વસ્તુ આપેલી હોવી જોઈએ, મળવી જોઈએ. કોણીય પ્રયોગ આલ્ફા શોધવાનો કીધું છે માંથી કરો. હવે તમારી પાસે અહીંયા કિંમત તો આટલી જ છે, જળધોની ચાક માત્ર છે, એક બળ એફ છે, એમ છે ને આર છે, આટલું જ તમારી પાસે છે, બરાબર. તો એક કામ કરીએ આપણે, કદાચ મારા દીકરાઓને યાદ હોય તો આ આપણો ખાલી પ્રયોગ હોય તો આપણે ન્યૂટનની ગતિનો બીજો નિયમ લખીએ, યાદ કરો, ન્યૂટનની ગતિનો સેકન્ડ લો, એફ ઇઝ ઇક્વલ ટુ એમ એ. F is equal to ma, બરાબર. તો હવે તમને ખબર પડી છે કે F is equal to ma, તો એના પરથી એને રેખીયમાં ફેરવો, કોણીયમાં ફેરવો, એ રેખીય તો એને કોણીયમાં ફેરવો. અહીંયા હું લખું છું, જો અહીંયા તેના પર અહીંયા આવી જશે, અહીંયા જોજો લખું છું, રેખીય ગતિ માટે F is equal to ma. હું આ મનમાં બોલો ને, આ તમારે લખવાની જરૂર નથી, આ મનમાં બોલવાનું. તો ચાક ગતિ માટે F ના જગ્યાએ બળના જગ્યાએ ટોર્ક, ટાઉ ઇઝ ઇક્વલ ટુ એમ, જ્યાં દળ આવે ત્યાં જળતોની ચાક માત્ર આયા, એના જગ્યાએ આલ્ફા. તો તમારે આલ્ફા શોધવાનો છે. તો જો હું આલ્ફા શોધવા માંગતો તો ટાઉ બાય આય, ટાઉના છેદમાં આય મારી પાસે હોવું જોઈએ. જો હું આલ્ફા શોધવા માંગતો હતો ટાઉના છેદમાં આય મારી પાસે હોવું જોઈએ, કમ્પલસરી આ મારી પાસે હોવું જોઈએ. ટાઉ અને આય, આય તો મળી ગયા, એટલે થયો થોડી ચાક માત્ર શોધી લીધી આપણે. તો ટાઉ ટોર્ક, ટોર્ક શોધવાનું કીધું છે તમને. ટોર્ક જો અહીંયા તેના પર, તો ટોર્કનું સૂત્ર મારા દીકરાઓને આવડે. ટોર્કનું સૂત્ર આવે, ટોર્ક ટાઉ ઇઝ ઇક્વલ ટુ, સદિશ સ્વરૂપે લખો ટોર્કનું સૂત્ર, ટોર્ક ટાઉ વેક્ટર ટાઉ ઇઝ ઇક્વલ ટુ વેક્ટર આર ક્રોસ વેક્ટર એફ. પણ આપણે મૂલ્ય શોધવાનું છે, તેનું મૂલ્ય લખો. તો ટોર્ક ટાઉ ઇઝ ઇક્વલ ટુ આર એફ સાઇન થીટા, ટાઉ ઇઝ ઇક્વલ ટુ આર એફ સાઇન થીટા. હવે અહીંયા તેના પર આર એટલે ત્રિજ્યા થાય, આના પરથી લખો. અહીંયા જો આ ત્રિજ્યા કેટલી છે, કેપિટલ આર, આર પછી આ એફ, આ બળ એફ નીચે લઈ ગયું છો, આ બળ એફ, આર અને એફ, તો એ બંને વચ્ચેનો ખૂણો કેટલો થાય, 90. તો સાઈન 90, સાઈન 90 બંધ થઈ જાય. તો ટોર્ક ટાઉ ઇઝ ઇક્વલ ટુ આર હતા કંઈક આપણે લખેલા છે 0.2, એફ હતા 25 ગુણ્યા 1,
तो 50 અને પોઈન્ટ કાપો એટલે 5 ટોર્ક નું મૂલ્ય એવું 5 ન્યૂટન મીટર આ તમારો ટોર્ક આવી ગયો પણ તમારે ટોર્ક ટાવ અને આઈ બંને જોઈએ તો આઈ તો આપણે શોધી લીધું જો આયો તો કિંમત મૂકો છો બેટા 0.5 સોરી 5 ना छेद में 0.4 10 ऊपर जाए 10 ऊपर जैसे 50 ना छेद में 4 आउट 50 ना छेद में 4 50 ने 25 ने चौथा भाग 12.5 एकम रेडियन पर सेकंड स्क्वायर आ तुम्हारो अल्फा આમાં ભૂલ ન થઈ છે એક જ વસ્તુ સીધો છે આપણે આલ્ફા એટલે મેં પહેલા કોણીય પ્રયોગ માટે રેખીય ગતિનું સૂત્ર યાદ કર્યું એફ બરાબર એમ તેના પરથી ચાક ગતિનું સૂત્ર થાય ટાઉ ઇઝ ઇક્વલ ટુ આઈ આલ્ફા મારે શોધવાનું છે આલ્ફા તો આલ્ફા ઇઝ ઇક્વલ ટુ ટાઉ બાય આઈ કિંમત મૂકી દીધી અગત્યની વસ્તુ છે બેટા કોઈ કહેશે ને આ પછી આગળ હજી બાકી છે પછી તો નથી હજી આ તો ખાલી આલ્ફા હોય પછી એમાં એમ કીધું છે કે 2 મીટર સુધી દોરી ખેંચાય તો થયેલ કાર્ય શોધો બી ભાગ એનો બી ભાગ એમ કીધું છે ચોખ્ખું જ કીધું છે 2 મીટર સુધી દોરી ખેંચાય કેટલી 2 મીટર તો દરેકનું આ બાજુ ધ્યાન આવવું જોઈએ 2 મીટર સુધી દોરી ખેંચે તો શું કરશું વિપુલ જો એટલે હવે ટાઉન દોરી ખેંચી કેટલા મીટર 2 મીટર તો આનું સ્થાનાંતર દોરી આમ ખેંચું 2 મીટર સ્થાનાંતર કેટલું થયું 2 મીટર થયું આમ દોરી આમ ખેંચું છું અહીંયા બંધાયેલી હોય તો આમ કેટલા સુધી ખેંચવાની દોરી ખેંચીને અહીંયા ક્યાં સુધી લાવવાની આ 2 મીટર સુધી દોરી લાવવાની તો બળ તો તમને ખબર છે તો કાર્ય શોધવાનું કીધું છે તો સ્થાનાંતર કેટલું થયું બોલો સ્થાનાંતર ડી સ્થાનાંતર ડી ડી બરાબર 2 મીટર અને બળ એફ તમને આપી દીધું છે બળ એફ કેટલું સ્થાનાંતર ડી બરાબર 2 મીટર બળ એફ પાછું આપેલું છે 25 ન્યૂટન તો તમને થતું કાર્ય શોધવાનું કીધું છે થતું કાર્ય તો થતું કાર્ય એટલે શું આવે ડબલ્યુ ડબલ્યુ ઇઝ ઇક્વલ ટુ શું આવશે એટલે એફ ડી એફ કેટલા 25 × 2 તો આ કેટલા થાય 50 જૂલ કેટલા જૂલ થાય 50 જૂલ આ મેઇન વસ્તુ છે કેટલા જૂલ થાય બેટા 50 જૂલ હજી ભય તો નથી આ વીલની ગતિ ઉર્જા પણ શોધો અને તેની સ્થિર સ્થિતિમાંથી ગતિ શરૂ કરે છે તેમ ધારો ગતિ ઉર્જા શોધવાની કીધી છે ગતિ ઉર્જા શોધવાની કીધી છે કઈ ઉર્જા ગતિ ઉર્જા ચલો મારા દીકરાઓ કોઈ કહેશે ગતિ ઉર્જા એટલે શું ચલો મારા દીકરાઓ અહીંયા દે ગતિ ઉર્જા એટલે હું ટૂંકમાં હવે સી એ સી ભાગ છે તમારો સી એટલે હું મગજમાં આટલું યાદ કરું ગતિ ઉર્જા એટલે મારા મગજમાં આટલું ચાલે 1/2 mv² પણ સર રેખીય ગતિ થોડી છે ચાક ગતિ છે તો 1/2 mv² ના જગ્યાએ હું લખીશ 1/2 m ના જગ્યાએ આઈ વી ના જગ્યાએ ω² એટલે મારી પાસે આટલી વસ્તુ હોવી જોઈએ આ કેસ દે હું યાદ કરું એમ મને કેમ ખબર પડે કે સર સૂત્ર કયું મૂકવાનું હા પણ એટલું યાદ રાખું ગતિ ઉર્જા લખું 1/2 mv² પણ એ યાદ રાખવાનું કે હું કામ કરું છું કારણ કે ગોળ ગોળ ફરે છે ગળગડી છે હું તકતી એટલે એમના જગ્યાએ આ કે ગતિ છે એટલે એમના જગ્યાએ આય અને વિના જગ્યાએ ઓમેગા 1/2 i ω² આ કિંમત અંદર મૂકો આઈ છે ઓમેગા છે નથી કીધું છે શરૂઆત સ્થિર સ્થિતિથી કરે છે કઈ સ્થિતિથી કરે છે સ્થિર સ્થિતિ ધ્યાન આપો શરૂઆત કરે છે સ્થિર સ્થિતિથી
स्थिर स्थिति थी शुरुआत करें, तो स्थिर स्थिति थी शुरुआत करें तो शुरुआत नो ओमेगा जीरो बराबर जीरो पहली खोज तो तुमने मिली, तुम्हारे अंतिम शोधवानो छे। बीजू कई ओमेगा जीरो बराबर जीरो पछी तमने स्थानांतर अंतर आपेलू छे 2 मीटर सुधी खेंचे छे 2 मीटर। आज गड़गड़ी थी गड़गड़ी जो आई थी आज गड़गड़ी आ रेखीय दोरी नुं स्थानांतर केटलुं थाय छे 2 मीटर। आ दोरी नुं स्थानांतर 2 मीटर तो गड़गड़ी केटली फरे, दोरी 2 मीटर बहार निकळशे तो गड़गड़ी एम फरे के नहीं, तो काम करनी त्रिज्या आपी छे। आपणे खूणानी व्याख्या छे, खूणानी व्याख्या बराबर खूणो बराबर कदाच मारा दीकरा खबर खूणो बराबर चापना छेदमां त्रिज्या, खूणो बराबर चापना छेदमां त्रिज्या। आ एक सूत्र हतुं आपणुं खूणो बराबर चापना छेदमां त्रिज्या। खूणो એટલે કેટલું કોણીય સ્થાનાંતર લીધું એ લઈશું થીટા। ચાપ કેટલી લંબાઈ કેટલું આવ્યું એ આપણે જોવાનું ને, આમાં ખબર પડે છે દીકરા, નકર સૂત્ર બીજી રીતે જો કેટલું આપણે કેટલી દોરી બહાર આવી 2 મીટર દોરીની લંબાઈ, ચાપ એટલે દોરીની લંબાઈ। છેદમાં ત્રિજ્યા એટલે આર બરાબર, દોરીની લંબાઈ છેદમાં ત્રિજ્યા શું આવી જાય આર। આર પણ આપણે આર સ્મોલ નથી લીધો, ગળગળીની ત્રિજ્યા કેપિટલ આર। જો અમુક એમ કહેશે આમાં કઈ મજા ન આવી તો એક કામ કરીશું બીજી એક રીતે, આમ તો આપણે લખી શકીએ કે 2πr જેટલો ખર્ચે આને કાઢી નાખો 2πr પરિઘ, પરિઘ 2πr જેટલું રેખીય સ્થાનાંતર, રેખીય સ્થાનાંતર માટે કોણીય સ્થાનાંતર બરાબર 2πr જેટલું રેખીય સ્થાનાંતર થાય બરાબર, તો કોણીય સ્થાનાંતર થાય 2πr। તો આપણે તો રેખીય સ્થાનાંતર કેટલું છે L, દોરી કેટલી ખેંચી L, L જેટલા રેખીય સ્થાનાંતર માટે કોણીય સ્થાનાંતર કેટલું એનું થીટા કહી દઉં, થીટા તો થીટા બરાબર, થીટા બરાબર L ના છેદમાં 2πr ગુણ્યા 2πr, તો 2πr 2πr ઉડી ગયું તો L બાય R ચાપના છેદમાં ત્રિજ્યા। આ સિમ્પલ અમુકને ખબર ન પડે કારણ કે હું દોરી જો 2πr પરિઘ જેટલી દોરી બહાર કાઢું તો એક આખું ચક્કર પૂરું થઈ જાય, આમ આમ ગળગડી હોય આમ, હવે અહીંયા દોરી છે આમ ખેંચતો જાઉં તો પરિઘ જેટલું બહાર આવે તો આખું એક ચક્કર પૂરું થઈ જાય। તો 2πr જેટલું રેખીય સ્થાન, દોરી 2πr જેટલી ખેંચવું, દોરી 2πr જેટલી ખેંચવું તો આ પરિઘ જેટલું ભ્રમણ થઈ જાય, તો કોણીય સ્થાનાંતર 2πr એટલે એક ચક્કર પૂરું થાય, તો L માટે કેટલું થીટા, તો આના પરથી પણ L બાય R આવી ગયું, ના તો છે જ L બાય R, તમારે જે કિંમત મૂકી હોય મૂકી દેવાની, એટલે આ આવે L બાય કેપિટલ R અથવા સ્થાનાંતર થીટા, દોરીની જે લંબાઈ છે દોરી કેટલી બહાર કાઢી આપણે તો આપણને આના પરથી થીટા મળે, તો થીટા બરાબર કયું બરાબર બેટા, થીટા બરાબર કેટલા થાય બોલો, આ છે 2 મીટર અને નીચે છે ત્રિજ્યા છે 0.2, તો 2 ભેગ્યા તો 10 રેડિયન, કોણીય સ્થાનાંતર એવું, આ એવું તમારું કોણીય સ્થાનાંતર થીટા આવી ગયો, ઓમેગા ઝીરો આવી ગયું, અને આલ્ફા આપણે આગળ મેળવી લીધો છે, આપણે આલ્ફા આગળ મેળવી લીધો છે બરાબર, આગળ એટલે આ વર્ષો પહેલા ને આમાં જ, તો આપણું સૂત્ર શું આવે, ઓમેગા સ્ક્વેર માઇનસ ઓમેગા ઝીરો સ્ક્વેર બરાબર 2, યાદ નથી આવતું વી સ્ક્વેર માઇનસ વી ઝીરો સ્ક્વેર બરાબર 2AD, એના જગ્યાએ આલ્ફા, ડીના જગ્યાએ થીટા, તો ઓમેગા સ્ક્વેર આ તો માઇનસ ઝીરો બરાબર, કારણ કે શરૂઆતની ઝીરો છે, જો આવ્યું કોણીય પ્રવેગ વેગ, સોરી કોણીય વેગ શરૂઆતનો ઝીરો છે 2, આલ્ફા આપણે આગળ શોધી દે મને યાદ નથી 12.5, અને થીટા, થીટા તો 10, 10 આને 125 ગુણ્યા 2
ओमेगा स्क्वायर बराबर 250 जेवुं थशे बराबर। अने एमने एमज रहेवा देवुं छे कारण के आपणे ओमेगा शोधवानो नथी कीधो एटले हुं आने आने एमने एमज रहेवा देवुं छुं। ओमेगा स्क्वायर छे त्यानो एकम लखो एटले भूल न थवुं जोईए। रेडियन पर सेकंड होल स्क्वायर કેમ સર એમને એમ રહેવા દીધું? ઓમેગા શોધવાનું નથી કીધું એટલે એમને એમ રહેવા દીધું છે મેં। હા, કારણ કે આપણે શું શોધવાનું? ચાક ગતિ ઉર્જા શોધવાની છે। તો ચાક ગતિ ઉર્જા તો એને આપણે કે કહીએ કે થીટા કહેવું હોય તો ઇઝ ઇક્વલ ટુ વન હાફ આઈ ઓમેગા સ્ક્વેર, વન હાફ ના વન હાફ આઈ, આઈ કેટલા છે આપણે શોધેલા છે, આઈ આઈ છે 0.4 અને ઓમેગા છે 250। 0.4 એટલે 0.2 થાય, 0.2 એટલે 10 ઉડી જાય એટલે 25 × 2 50 આવી ગયું। 50 જુઓ એટલે એનો મતલબ એમ થયો તમે આ બેને ચેક કરો, સોરી આ તો ખરું ઓમેગા છે, આ કાર્ય છે સોરી ડબલ્યુ, તો આના પરથી તમે કહી શકશો અહીં એ તમારું ડી સેક્શન છે। તો બી અને સી પરથી આ બે એક સરખું જ છે, જો આ પણ 50 અને આ પણ 50, તો બી અને ડી પર, બી અને સી પરથી કહી શકાય કે આ બે પરથી કહી શકાય કે શું છે આપણે ગળગડી તકતી, તકતી પર થયેલ બધા જ કાર્યો ઉર્જા એટલે કઈ ગતિ, કઈ ચાક ગતિ ઉર્જા ઉર્જામાં રૂપાંતર થાય। જો ભાઈ ખબર પડી આમાં આ વસ્તુ મેન છે, પહેલા જો બહુ સિમ્પલ બળ એફ આપેલું છે, આકૃતિ સમજવાની છે, દોડવાનું નથી, એમ આ બે આપ્યું છે, તકતી હોય ગળગડી હોય ગળગડી તકતી સ્વરૂપે લઈ શકાય। હવે આનું સૂત્ર વન હાફ એમઆર સ્ક્વેર મેં આખો કોઠો તમને ચલાવેલો છે, આ યાદ રાખવો પડે, વન હાફ એમઆર સ્ક્વેર એમની અને આની કિંમત મૂકો તો આ મળી ગયો। પછી મેં જોયું મારે શોધવાનું છે એટલે આ આ સાઈડમાં લખવાનું ટોર્ક ટાવ ઇઝ ઇક્વલ ટુ આઈ આલ્ફા, તો આલ્ફા શોધવાનો છે કોણીય પ્રવેગ, તો મારી પાસે ટોર્ક ટાવ અને આઈ બે વસ્તુ હોવું જોઈએ, ટાવ અને આઈ બે વસ્તુ હોવું જોઈએ, એ 12.5 ટાવ માટે મારી પાસે સૂત્ર હતું ટાવ ઇઝ ઇક્વલ ટુ આલ્ફા સાઈન થીટા, આરએફ સાઈન થીટા પણ આર આઈરો અને એફ આઈરો, તો બંને વચ્ચેનો ખૂણો કેટલો થાય 90, એ કિંમત મૂકી દીધી। ઓ બાળકો ટોર્ક મળ્યો, એ ટોર્ક અને આની કિંમત મૂકી તો આલ્ફા મળી ગયો। પછી આ દોરી 2 મીટર જેટલી ખેંચે એટલે સ્થાનાંતર થયું 2 મીટર અને બળ કેટલું લાગે છે 25 ન્યૂટન, ક્યાં ગયું લખેલું છે, તો કાલે ડબલ્યુ ઇઝ ઇક્વલ ટુ એફ ડી 50 જુલાઈ। પછી ગતિ ઉર્જા શોધવાની કીધી, ગતિ ઉર્જા આવે એટલે મારા મગજમાં એક જ પહેલું સૂત્ર વન હાફ એમ વી સ્ક્વેર, એ તો રેખીય ગતિ માટે છે, આપણે તો ચાક ગતિ ઉર્જા શોધવાની છે એટલે વન હાફ આઈ ઓમેગા સ્ક્વેર, આમ એક ખૂણો બરાબર ચાપના છેદમાં ત્રિજ્યા, આ આમાં ખબર ન પડે તો આ ડાયરેક્ટ યાદ રાખો તો પણ ચાલે, આ સમજાયો કે 2π જેટલી દોરી બહાર આવે તો એક ચક્કર પૂરું થાય એટલે 2π કોણીય સ્થાનાંતર, તો એલ જેટલી બહાર આવે તો કેટલી એમ દેશી રીતે થીટા બરાબર એલ બાય આર ચાપના છેદમાં ત્રીજી, આ તો છે જ આપણું સૂત્ર, પણ પછી અમુકને ચાપ આમ લાગે આમ ચાપ આવે આમ ત્રીજી આવે એ ખબર ન પડે એટલે મેં સીધો આ સૂત્ર લખ્યું છે, એટલે આપણે તો થીટા ઇઝ ઇક્વલ ટુ એલ બાય આર, આ યાદ રાખો એલ 2 આર 0.2 જવાબ આવી ગયો। પછી ઓમેગા મેળવી લીધું, ગતિ ઉર્જા સૂત્ર મેળવ્યું બરાબર, અને આમાં તમે જુઓ તો આ છે 50 જૂલ, આ પણ 50 જૂલ, કાર્ય 50 જૂલ થયું, એ બધું જ સેમાં રૂપાંતર પામ્યું કે ચાક ગતિ ઉર્જામાં, એ પણ 50 જૂલ આવ્યું એટલે કરેલું બધું જ કાર્ય ચાક ગતિ ઉર્જામાં રૂપાંતર પામ્યું એટલે કાર્ય ઉર્જા પ્રમેયનું સંરક્ષણ થયું, કે કાર્ય ઉર્જા પ્રમેયનું સંરક્ષણ થયું। આવું ક્યારે શક્ય બને? આમ તો ખરેખર વ્યવહારમાં શક્ય નથી, પણ અહીંયા કોઈ પણ જગ્યાએ ઘર્ષણની વાત નથી કરી, જેટલું પણ કાર્ય કરો એ બધું જ પૂરેપૂરું સેમાં રૂપાંતર પામે ગતિ ઉર્જામાં, નકર વ્યવહારમાં આવું શક્ય નથી, વ્યવહારમાં તમે જે પણ કાર્ય કરો એમાંથી થોડોક ભાગ ગતિ ઉર્જામાં, મોટા ભાગનો ભાગ ગતિ ઉર્જા, થોડોક ભાગ ગતિ ઘર્ષણમાં વ્યય પામે, એ આમાં આવતું નથી। ચલો ખાસ વાત
जय श्री कृष्ण।